પવિત્ર રક્ષાબંધન પર્વને લઈ ઠેર ઠેર ઉત્સાહ સાથે બહેન ભાઈના હાથમાં રાખડી બાંધી તહેવારની ઉજવણી કરતી હોય છે. રક્ષાબંધન ભાઈ અને બહેનના પવિત્ર સંબંધ ઉપર સમર્પિત હોય છે. આપણે સૌએ 2 વર્ષ દરમિયાન કોરોના વાયરસનો કપરો સમય જોયો છે. આ વર્ષે કોરોના વાયરસની બીજી લહેરે ઘણા ખરા પરિવારોના સભ્યોને છીનવી લીધા છે. દરેક નાગરિકોએ પોતાની યથાશક્તિ પ્રમાણે કોરોનાના કપરા સમય દરમિયાન માનવ ધર્મ નિભાવ્યો છે. ત્યારે આ કપરા સમયમાં બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં આવેલી હોસ્પિટલોમાં કે જ્યાં કોરોના વાયરસની સારવાર થતી હતી એ હોસ્પિટલોમાં તબીબો સહિત હોસ્પિટલમાં કામ કરતા તમામ નાના મોટા કર્મચારીઓએ રાત દિવસ એક કરી પોતાની ફરજ પર રહી કામ કર્યું છે. આમ તો ગત રોજ રક્ષાબંધન પર્વને લઈ પોલીસ જવાન અને સબ જેલના કેદી ભાઈઓને રાખડી બાંધવામાં આવતી હોય છે, જ્યારે આ વર્ષે ધાનેરાની ઉપવેદ સ્કૂલના બાળકો તેમજ શિક્ષકો કોરોના વાયરસ દરમિયાન સારવાર આપતી હોસ્પિટલ સુધી પહોંચી હોસ્પિટલના તબીબ તેમજ હોસ્પિટલમાં કામ કરતા કર્મચારીઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. સાચા અર્થમાં હોસ્પિટલમાં પોતાનો ધર્મ સમજી વાલ્મીકી સમાજના યુવકો સફાઈ કરતા હોય છે, ત્યારે ધાનેરા ઉપવેદ સ્કૂલની બાળકીઓએ હોસ્પિટલમાં સફાઈનું કામ કરતા કર્મચારીઓને રાખડી બાંધી હતી. જોકે હોસ્પિટલમાં સફાઈ કર્મીઓએ ક્યારેય વિચાર્યું પણ ન હતું કે નાની નાની બાળકીઓ દ્વારા તેમને પણ માનપૂર્વક રાખડી બાંધવામાં આવશે, જેમાં વાલ્મીકી સમાજના યુવકોએ હૃદયથી આ બાળકીઓને આશીર્વાદ આપી રાખડી બંધાવી હતી. ધાનેરા શહેરની સંસ્કૃતિને ઉજાગર કરતી ઉપવેદ સ્કૂલના સામાજિક સમરસતાના ભાવ સાથે ઉજવાયેલ રક્ષાબંધન પર્વની ઉજવણીને લઈ તબીબોએ કાર્યની પ્રશંસા કરી હતી. આવા કાર્યો દ્વારા શાળામાં અભ્યાસ કરતા બાળકો માનવ ધર્મ અને તહેવારોની મીઠાશને નજીક આવતા હોય છે.